ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત નર નારાયણ દેવ દી શતાબ્દી મહોત્સવ અંતર્ગત વધુ 3 આલ્બમનું વિમોચન કરાયું. યજમાનો અને દાતાઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા. આજે કરસ યાત્રા. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવના 5મા દિવસે ખરેખર અદ્ભુત રહ્યું. સવારના ભાગમાં મહંત સ્વામી ધર્મનંદનદાસજી સહિતના વડીલ સંતોના હસ્તે 3-3 કીર્તનોના આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 1-2-10 નહીં પણ હજારોની સંખ્યામાં કીર્તનો છે. ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય પણ એ નંદ સંતોએ કીર્તન બનાવી આપ્યા છે. સંગીતથી લોકોને કર્ણપ્રિય બને એવા અદ્ભુત દિવ્ય પ્રયાસો દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં થયા છે. સવારના ભાગમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી દેવુસિંહ ચૌહાણ પધાર્યા હતા અને એના પણ વક્તવ્યમાં એક જ વાત હતી કે કચ્છ નરનારાયણ દેવને કારણે ઓળખાય છે. નરનારાયણ દેવને જ્યારથી ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરી આપ્યા છે ત્યારથી જ કચ્છમાં છે ઉન્નતિ અને વિકાસ થયો છે. બપોર પછીનું સત્ર અલૌકિક અને દિવ્ય રહ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહનજી ભાગવત જ્યારે પધાર્યા ત્યારે આખી સભામાં એક અનેરો આનંદ પ્રસરી ગયો હતો. લોકોને અહોભાવની અનુભૂતિ થઈ હતી. આ તકે મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત ભગવદ જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત કોઠારી સ્વામી દેવ પ્રકાશદાસજીએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. ભગવતજીએ પોતાના ઉદ્બોધનમાં નરનારાયણ દેવને યાદ કરીને એમને પણ એમ જ કહ્યું કે નરનારાયણ દેવના કારણે કચ્છ ઓળખાય છે. નરનારાયણ દેવ માત્ર કચ્છના જ રાજાધિરાજ નહીં પણ સમગ્ર ભારતખંડના રાજાધિરાજ છે. નર છે ત્યાં નારાયણ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ ભક્તિ છે, ત્યાં જ સુખ છે, ત્યાં જ સંપત્તિ છે. આવા દિવ્ય તેમના શબ્દો હતા. નરનારાયણ દેવથી જ કચ્છની ઓળખાણ છે અને કચ્છ ભારત દેશનો અભિન્ન અંગ છે. કચ્છ આજે એક વિવિધતાપૂર્વક અને સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છની ઓળખાણ હવે નરનારાયણ દેવથી ઓળખાશે. આવું મોહનજી ભાગવતે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું. પૂજ્ય મોટા મહારાજે પણ ભાગવતજીના સન્માન અને સ્વાગતમાં કહ્યું કે અમે તમને ચાહીએ છીએ કારણ કે આપ ભગવાનને ચાહો છો. આપ ભગવાનને સાથે રાખી દેશની સેવા કરી રહ્યા છો તે જોઈને આનંદ અને ખુશી વ્યક્ત કરી હતી. આવતીકાલે 6ઠો દિવસ કરસ યાત્રાનો દિવસ હશે. સાથોસાથ ભારત સરકારના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ પધારશે તેવું શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ.